नमस्कार दर्शक मित्रों, अमारी आ चैनल मा तमारू हार्दिक स्वागत छे। जो तमे हजु सुधी अमारी आ चैनल सब्सक्राइब ना करी होय तो करी लेजो अने बेल आइकॉन पर क्लिक करी देजो, जेथी आवनारा दरेक नवा वीडियो नी माहिती तमने मळती रहे। चालो जोईए आजना महत्वना समाचार। वडाप्रधान नरेंद्रभाई मोदी डिजिटल इंडियानो आपेलो मंत्र देशमां साकार थई रह्यो छे। आ संदर्भमां मुख्यमंत्री भूपेन्द्र पटेलना दिशा दर्शनमां डिजिटल गुजरात चरितार्थ करता गुजरातमां वधु एक नवतर पहल करवामां आवी छे। इंटरनेट क्षेत्रनी विश्वविख्यात कंपनी गूगल साथे गुजरात सरकारे महत्वपूर्ण स्ट्रेटेजिक पार्टनरशिपना एमओयू बुधवारे गांधीनगरमां संपन्न कर्या हता। पीएम मोदीए આજે દેશમાં કોવિડ -19 અને ઇન્ફ્લુએન્ઝાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। બેઠકમાં પીએમ મોદીએ અધિકારીઓને પોઝિટિવ કેસોના જીનોમ સિક્વન્સિંગ વધારવાની સૂચના આપી છે। નવો વેરિયન્ટ હોય તો તેને ટ્રેક કરી શકાય છે। તેમણે કોવિડને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરવાનો આગ્રહ કર્યો છે। દર્દીઓ, આરોગ્ય વ્યવસાયિકો અને આરોગ્ય કર્મચારીઓએ પણ હોસ્પિટલમાં માસ્ક પહેરવું જોઈએ। તેમણે સલાહ આપી હતી કે વરિષ્ઠ નાગરિકો અને બીમાર લોકોએ ભીડમાં માસ્કનો ઉપયોગ કરવો જોઈએ। 22 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે। નવરાત્રીના પ્રથમ નોરતે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભાવી ભક્તો પહોંચ્યા હતા। પાવાગઢ શક્તિપીઠ ખાતે માતાજીના દર્શન કરવા રાતથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। વહેલી સવારે મંદિરે દર્શન શરૂ થતા હોવાથી રોપવે સુવિધા પણ વહેલી શરૂ કરી દેવામાં આવી હતી। માતાના દર્શનાર્થે આવતા આ ભક્તો દ્વારા જ્યાં જગ્યા મળી ત્યાં શ્રીફળ વધેરવામાં આવ્યા હતા। પ્રથમ નવરાત્રીએ મહાકાળી માતાના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે મોડી રાતથી જ ભક્તો પાવાગઢ પહોંચ્યા હતા। વહેલી સવારથી પાવાગઢે માતાના દર્શન કરવા માટે ઉમટેલા ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। આ સાથે જ થોડા સમય પહેલા શ્રીફળ ન વધેરવાના કરવામાં આવેલા નિર્ણયના પણ ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે જોવા મળ્યા હતા। રાજ્યમાં આજે અને આવતીકાલે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા સ્થાનિક હવામાન વિભાગે દર્શાવી છે। એટલે હજુ પણ 2 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। જો કે શુક્રવાર સવારથી ગરમીનો અહેસાસ થવા લાગશે અને આ મહિનાના અંત સુધીમાં ગરમીની તીવ્રતામાં વૃદ્ધિ થતી રહેશે તેવી પણ હવામાન વિભાગની આગાહી છે। શુક્રવારથી શહેરમાં ગરમીનો પ્રકોપ વધીને 37 ડિગ્રીનો થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। ભારત ઓસ્ટ્રેલિયા વનડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ બુધવારે ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી, જેમાં ટીમ ઇન્ડિયા 21 રનથી હારી ગઈ હતી। આ હાર સાથે જ ટીમ ઇન્ડિયા 1-2 થી સિરીઝ હારી ગઈ છે। ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને 270 રનનું ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે ભારતે 49.1 ઓવરમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી।